तो दोस्तों वेलकम बैक वंस अगेन इन द बायोलॉजी वर्ल्ड, बायोलॉजी ની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. રાજેશ સર, હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો, હવે આ ચેપ્ટરના આપણે અંતિમ ટોપિકમાં છીએ આજે આપણે, અને આ ચેપ્ટર આપણે પૂરું કરીએ. તો આપણે શીખી રહ્યા હતા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી આપણે શીખી રહ્યા હતા, રાઈટ? તો એમાં આપણે છેલ્લે પીસીઆર પૂરું કર્યું. પીસીઆર દ્વારા આપણે ઘણા બધા ટુકડા મળ્યા, પછી આપણે એને પુનઃસંયોજિત બનાવવાના. હવે પુનઃસંયોજિત બનાવ્યો તો બેન અલગ કરવાના, પુનઃસંયોજિત છે કે બિન પુનઃસંયોજિત, તો એ આપણે અહીંયા જોઈએ અને યજમાન કોષમાં પ્રવેશની પ્રક્રિયા જોઈએ, રાઈટ દોસ્તો? તો જુઓ, અહીંયા યજમાન કોષમાં પુનઃસંયોજિત ડીએનએ, રાઈટ, ઈચ્છિત ડીએનએ નો ટુકડો મળી ગયો, એને આપણે લાઇગેજ ઉત્સેચકની મદદથી વાહક સાથે જોડી દીધું એટલે પુનઃસંયોજિત ડીએનએ મળી ગયું. હવે ને યજમાન એટલે કે બેક્ટેરિયા, આ અહીંયા આકૃતિ આપી છે, હોસ્ટ સેલ. હોસ્ટ સેલ એટલે કે બેક્ટેરિયાની અંદર એ જે પ્લાઝમિડ જે છે તમે ઉપર જોઈ શકો ગોળાકાર, એને હવે આની અંદર દાખલ કરવાનો છે. તો આરડીએનએ ને ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવાની આ અનેક ક્રિયાવિધિ છે, ઘણી બધી ક્રિયાવિધિ છે. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલા ડીએનએ ને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય ત્યારે તેને ગ્રહણ કરે છે. એટલે કે આ હોસ્ટ એટલે કે યજમાન એક સક્ષમ યજમાન બને ત્યારે એ ઇચ્છિત ડીએનએ ને એની અંદર દાખલ કરી શકે છે. પુનઃસંયોજિત ડીએનએ એ પ્રતિજૈવિક અવરોધક જનીન, દાખલા તરીકે એમ્પિસિલિન અવરોધક જનીન હોય તો એને ઈ કોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરતા યજમાન કોષ એ એમ્પિસિલિન અવરોધક કોષમાં ફેરવાય જાય. એટલે કે જો માની લો કે જે આપણે ઈચ્છિત ડીએનએ વાળો વાહક દાખલ કરીએ છીએ પુનઃસંયોજિત ડીએનએ, એની પાસે એમ્પિસિલિન અવરોધક જનીન છે બ્લુ કલરમાં, તો એની પાસે એમ્પિસિલિન અવરોધક જનીન હોય તો જે બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવામાં આવે એ પણ એમ્પિસિલિન અવરોધક બની જાય, એટલે યજમાન પણ એમ્પિસિલિન અવરોધક બની જાય. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં રૂપાંતરિત થતા કોષોને જો આપણે ઉછેરીએ તો એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં એની વૃદ્ધિ થશે. એટલે જો અહીંયા એમ્પ્લિફિકેશન થયું, એકમાંથી બે, બેમાંથી ચાર, ઘણા બધા કોષો બને એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછેર્યા ત્યારે જો એમાં એ રૂપાંતરિત નહીં થયા હોય તો એનું શું થશે, મૃત્યુ થશે. જેની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન વાળું પુનઃસંયોજિત ડીએનએ જે બેક્ટેરિયામાં દાખલ નહીં થયો હોય એ બધા જ બેક્ટેરિયા એમ્પિસિલિન વાળા માધ્યમમાં, એમ્પિસિલિન એન્ટીબાયોટિક વાળા માધ્યમમાં મરી જશે, કારણ કે એની અંદર પેલો પુનઃસંયોજિત ડીએનએ આવ્યો જ નથી, રાઈટ? એટલે પુનઃસંયોજિત ડીએનએ આવ્યો નથી તો એ બિન રૂપાંતરિત કહેવાય, બિન પુનઃસંયોજિત કહેવાય, એની અંદર પેલો ડીએનએ આવ્યો જ નથી. એટલે અલ્ટિમેટલી તમે સમજી શકો કે એ બિન પુનઃસંયોજિત થયા, જેની અંદર એમ્પિસિલિન આવ્યો છે એ પુનઃસંયોજિત થયા, એટલે એમ્પિસિલિન માધ્યમ પર એને ઉછેર થશે, જે પુનઃસંયોજિત હશે તે જ. તો એમ્પિસિલિન આપણને અહીંયા પસંદગીમાન રેખક જેવું કામ આપ્યું, કયા પુનઃસંયોજિત છે અને કયા પુનઃસંયોજિત નથી એની પસંદગીમાં મદદ કર્યો. એટલે એમ્પિસિલિન અહીંયા પસંદગીમાન રેખક જેવું કામ આપ્યું ને. તો કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે, અને પ્રતિરોધક જનીન હોય તો એમ્પિસિલિનની માધ્યમમાં એ સક્ષમ બનશે અને ઉછેરશે, રાઈટ? એટલે આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીન જે આપણને શેના તરીકે કામ આપે છે, પસંદગીમાન રેખક તરીકે, રાઈટ? એટલે એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછેરો તો જેની પાસે એમ્પિસિલિન અવરોધક જનીન છે એનો ઉછેર થશે, અને એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું હોય ડેટ મીન્સ એ પુનઃસંયોજિત થાય, અને જેની પાસે એ પુનઃસંયોજિત નહીં હોય, એમ્પિસિલિન અવરોધક જનીન નહીં હોય, ડેટ મીન્સ કે પેલો ઈચ્છિત ડીએનએ દાખલ નથી થયો, એટલે બધા બિન પુનઃસંયોજિત. આ રીતે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને અલગ કરવામાં આપણને મદદ કરે છે એમ્પિસિલિન, એટલા માટે એને પસંદગીમાન રેખક કહેવાય. ઓકે, આગળ જોઈએ. હવે પુનઃસંયોજિત પ્રોટીન જે છે એ કઈ રીતે પ્રાપ્ત થાય એ આપણે જોઈએ, રાઈટ મિત્રો? પુનઃસંયોજિત પ્રોટીન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ આપણે જોઈએ. કે પુનઃસંયોજિત ડીએનએ બનાવી દીધું, હવે એમાંથી ઇચ્છિત પ્રોટીન આપણે મેળવવાનું છે, તો એ કેવી રીતે કરવાનું? તો કે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીએ, કોઈ પણ બેક્ટેરિયા હોય, કોઈ વનસ્પતિ કોષ હોય, કોઈ પ્રાણી કોષ હોય, કોઈ પણ હોય, ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થાય. એટલે કે બેક્ટેરિયલ કોષ, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં વિદેશી ડીએનએ ની ઘણી બધી કોપી બને, રાઈટ? અને એ કોપી દ્વારા એ અભિવ્યક્ત થાય એટલે ઈચ્છિત પ્રોટીન મળે. અને બાયોટેકનોલોજીનો અંતિમ હેતુ છે કે આપણને ઈચ્છિત પ્રોટીન મળે. આપણું ઈચ્છિત પ્રોટીન છે ઇન્સ્યુલિન. ડાયાબિટીસના દર્દી માટે મોટા પ્રમાણમાં આપણે ઇન્સ્યુલિન જોઈએ છે, રાઈટ? તો પુનઃસંયોજિત ટેકનોલોજી જે છે એનો અંતિમ ઉદ્દેશ એ છે કે ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું, રાઈટ? આ માટે પુનઃસંયોજિત ડીએનએ ને અભિવ્યક્ત થવો જોઈએ. અંદર એ અભિવ્યક્ત થાય તો પ્રોટીન બને. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થાય. ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે કે એને માફક આવે એવી પરિસ્થિતિમાં જ એ અભિવ્યક્ત થશે, ગમે તેવી પરિસ્થિતિમાં થશે નહીં. જો કોઈ પ્રોટીન સંકેતન જનીનની કોઈ વિષમ જાતિ યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. ડેટ મીન્સ સિમ્પલ એટલું કે જો કોઈ જનીન
કોઈ બીજી કોઈ બેક્ટેરિયાની જાતિમાં વિષમ જાતિની અંદર અભિયુક્ત થાય અને પ્રોટીન બનાવે તો એ પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય, કારણ કે પુનઃસંયોજિત ડીએનએ દ્વારા ઉત્પન્ન થયું એટલે પુનઃસંયોજિત પ્રોટીન. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. કેવી રીતે એ આપણે જોઈએ જીવભઠ્ઠી દ્વારા. રાઈટ, ઈચ્છિત પ્રોટીન જે છે એના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી એને શુદ્ધ કરવામાં આવે. કોષને સતત સંવર્ધન તંત્રમાં જીવ ભઠ્ઠી જેને કહેવાય બાયો રિએક્ટરની અંદર એને ઉપયોગ કરવામાં આવે, જેમાં વપરાયેલા માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે અને બીજી બાજુએથી ઉમેરવામાં આવે. એટલે મશીનની જેમ એનો યુઝ થાય બેક્ટેરિયાનો, એક બાજુથી દાખલ કરવામાં આવે, બીજી બાજુથી નકામા દ્રવ્યો નીકળે, એક બાજુથી પ્રોડક્ટ નીકળે, એ રીતનું સતત સંવર્ધિત આખું તંત્ર છે જેને બાયો રિએક્ટર જીવ ભઠ્ઠી કહેવાય એ આપણે જોઈએ. જેથી કોષ પોતાની દેહધાર્મિક રીતે સક્રિય રહે અને ખૂબ જ ઝડપથી એની અંદર બધી પ્રોડક્ટો મળે. આ સંવર્ધન પદ્ધતિમાં મોટા પાયે જૈવ ભાર ઉત્પાદન કરવામાં આવે, ઇચ્છિત પ્રોટીન જે છે એટલે કે ઇન્સ્યુલિનનો મોટા પ્રમાણમાં આ રીતે ઉપયોગ થાય અને દેશભર દુનિયાભરની અંદર એકદમ સસ્તું આપણે પ્રોવાઈડ કરી શકીએ જો એનું ઉત્પાદન થાય તો. આગળ જોઈએ તો આ જૈવ ભઠ્ઠી છે બાયો રિએક્ટર તમને આકૃતિમાં આપી છે, એનસીઆરટીમાં પણ આપી છે. તો એની ખાસિયતો, ઓછી માત્રામાં સંવર્ધનથી નિપજોની પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું, એટલે પ્રયોગશાળામાં તમે પેટ્રી ડિશની અંદર ઉછેર કરો તો બહુ ઓછું બને. એટલે આવી 1000 થી 100 લીટર વાળી વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા માટે જૈવ ભઠ્ઠી દુનિયા લેવલે આખા દેશને મળે, બધાને મળે, મોટા પ્રમાણમાં રસી કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આ રીતે બાયો રિએક્ટરનો ઉપયોગ થાય. મોટી માત્રામાં 100 થી 1000 લીટર આ રીતે એનો જે છે રસીઓ બનાવવામાં. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે, એક વાસણની અંદર એને ઉછેરવામાં આવે બાયો રિએક્ટર. જીવંત વનસ્પતિ, પ્રાણી, માનવ કોષો કે કાચા માલ સમાન જે છે રો મટીરિયલ તરીકેનો ઉપયોગ કરી એમાંથી નિપજો જે છે ખૂબ મોટા પ્રમાણમાં મેળવવામાં આવે બાયો રિએક્ટર્સમાંથી. રાઈટ, કેવી રીતે જોઈએ આની અંદર જુઓ જૈવ ભઠ્ઠી જે છે એની ખાસિયત તો કે એમાં તાપમાન મેન્ટેન થાય, પીએચ મેન્ટેન થાય, પ્રક્રિયાથી વિટામિન, પોષક તત્વો, ઓક્સિજન જેવા પરિબળો ઇષ્ટતમ રીતે નિયંત્રિત રીતે આની અંદર બધું રાખવામાં આવે છે. રાઈટ, બધી જ વસ્તુ બેક્ટેરિયાને માફક આવે, કોષને માફક આવે એવા પોષક પદાર્થો, એને માફક આવે પીએચ, એને માફક આવે તાપમાન, એને માફક આવે વિટામિન, એને જોઈએ એટલો ઓક્સિજન, બધું નિયંત્રિત રીતે સતત આપવામાં આવે, સતત એમાંથી પ્રોડક્ટ બન્યા જ કરે. સર્વાધિક ઉપયોગમાં લેવાતું બાયો રિએક્ટર સ્ટર પ્રકારનું છે. સ્ટર બાયો રિએક્ટર જે છે અહીંયા આકૃતિમાં આપણને આપ્યું છે, જે રિએક્ટર સ્ટર બાયો રિએક્ટરનો ઉપયોગ થાય. સામાન્ય રીતે નળાકાર હોય છે અને બાયો રિએક્ટરની અંદર દ્રવ્યોનું મિશ્રણ કરવાની પણ વ્યવસ્થા હોય. બાયો રિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા કરાવે, એટલે ઓક્સિજન મિશ્રકની મદદથી મિશ્ર થયા કરે એટલે દરેકે દરેક ભાગમાં ઓક્સિજન પહોંચી જાય, બધાને યોગ્ય પોષક તત્વો મળે. મિશ્રણનું કામ કરે છે અને સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયો રિએક્ટરમાંથી બહાર મોકલવામાં, એટલે પરપોટા સ્વરૂપે જે છે હવાઓ જે છે વધારાની હોય તો એ બહાર પણ નીકળે છે. આ રહ્યું બાયો રિએક્ટર. આંદોલક તંત્ર હોય જે મિશ્રણ કર્યા કરે, વચ્ચે તમને મોટર જેવું જે દેખાય છે આંદોલક તંત્ર છે જે મિક્સિંગ કર્યા કરે. ઓક્સિજન વિતરણ તંત્ર હોય, ઓક્સિજન એક બાજુથી મેળા કરે. ફીણ નિયંત્રણ તંત્ર, તમે જો ફીણ તોડનાર છે. રાઈટ, તાપમાન નિયંત્રણ તંત્ર છે, ટેમ્પરેચર મેન્ટેન થાય. રાઈટ, પછી પીએચ નિયંત્રણ તંત્ર, પીએચ નું નિયંત્રણ થાય, માધ્યમની પીએચ બહુ મહત્વની હોય બેક્ટેરિયા માટે. ઇનોક્યુલેશન પોર્ટલાઈન એટલે સંવર્ધનની શરૂઆત માટે નિવેશ્ય દ્વાર, એટલે કે ત્યાંથી વિવિધ ઘટકો જે છે એની અંદર પ્રવેશ કરવામાં આવે. પોષક ઘટકો માટે રસ્તો હોય મોકલવાનો. રાઈટ, અને પ્રતિચયન આધાર એટલે સેમ્પલિંગ, કે ભાઈ સમયાંતરે ચેક કરવું પડે કે બરાબર વસ્તુ ચાલી રહી છે ને, બધી વસ્તુ બની રહી છે ને, કઈ વસ્તુ ઘટતી નથી ને, તો એ સેમ્પલ લેવાની પણ વ્યવસ્થા હોય. અને છેલ્લે નિપજોનો નિકાલ થાય. આ રીતનું આખી એની અંદર વ્યવસ્થા હોય બાયો રિએક્ટરની, સ્ટર પ્રકારની એને કહેવામાં આવે. આગળ જોઈએ હવે અનુપ્રવાહિત પ્રક્રિયા, લાસ્ટ સ્ટેપ છે. ભાઈ બધું પ્રોડક્ટ બનવા લાગી પછી પ્રોડક્ટને શું કરવામાં આવે તો કે જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા એક પ્રક્રિયા કરવામાં આવે. નિપજો જે છે એને અલગ કરવામાં આવે, કે આની અંદર તો બહુ બધા ઘટકો આપણે નાખ્યા, એમાંથી ઓનલી ઇન્સ્યુલિન વાળો ઘટક દૂર કરવામાં, એટલે એને શુદ્ધ કરવામાં આવે. શુદ્ધ કરી અને અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખ કરવામાં આવે. શુદ્ધ કરવાની પ્રક્રિયા એને આખો અલગ કરી દીધું, પછી પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ થી એને પ્રિઝર્વ કરી દીધું, કે આજે બનાવેલી પ્રોડક્ટ મહિના પછી પણ મેડિકલમાં આવે દવા તરીકે, દર્દીને લોંગ ટાઈમ 1 મહિના 2 મહિના માટે એ બોટલનો યુઝ કરે. રાઈટ, એ બોટલ્સ અથવા તો એ ટેબ્લેટ્સ કે જે કઈ હોય તાત્કાલિક તો યુઝમાં નથી આવવાની, એટલે એને પ્રિઝર્વ કરવામાં આવે. ઔષધોની બાબતમાં એટલે કે દવાની બાબતમાં ખાસ કાળજી રાખવામાં આવે અને પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે, એટલે કે એને એક ટેસ્ટ કરવામાં આવે, ટેસ્ટમાં ઓકે થાય, ટ્રાયલ કરવામાં આવે, પછી જ એને દર્દી સુધી મોકલવામાં આવે.
પ્રત્યેક નિપજોને આ રીતે ચુસ્તપણે રાઈટ પ્રત્યેક નિપજોને આ રીતે ચુસ્તપણે ગુણવત્તાયુક્ત જે છે નિયંત્રણની ચકાસણી થાય તે માટે આવશ્યક હોય છે.